નમસ્કાર, આપણી કંપનીમાં તમારું સ્વાગત છે. હું છું અદિતિ યાજ્ઞિક. આજે કંપનીના મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરીએ. પહેલા એક નજર અશુભ સમાચાર. નવા શિખર બનાવ્યા બાદ ઉપલા સ્તરેથી મામૂલી દબાણ. નિફ્ટી 11,850 ની નજીક, પરંતુ એક અઠવાડિયામાં ભારતીય બજારે આપ્યું દુનિયાભરમાં સૌથી વધુ રિટર્ન. સતત 4 અઠવાડિયાના ઘટાડા બાદ ફાર્મા શેર્સની અંદર થોડો ઘણો સુધારો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 10 મહિના નીચલા સ્તરથી સુધર્યું. ડીવીઝ લેબ અને ડોક્ટર રેડીઝમાં 2% તેજી. આઈ થિંક માર્કેટ્સ મેડ અ બોટમ અરાઉન્ડ 11. નો, હાઉ લોંગ વિલ ઇટ ગો, હાઉ હાઈ વિલ ઇટ ગો, હાઉ લોંગ ઇટ વિલ ટેક, ધેટ વી કેન ઓન્લી નો. બિગ બુલ રાકેશ ઝુંઝુનવાલાને બજારમાં તીજી યથાવત રહેવાનો ભરોસો. સીએનબીસી ટીવી 18 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં 11,000 પર બનાવ્યું બોટમ એવું જણાવ્યું. સાથે જ એનડીએને એક્ઝિટ પોલથી વધુ સીટ આવવાની આશા વ્યક્ત કરી. અને બજારનો બાદશાહ બન્યો એચડીએફસી ગ્રુપ. 11.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે ટાટા ગ્રુપને અહીંયા આગળથી નીકળ્યું. આગળ 3 વર્ષમાં 2 ગણો થયો એચડીએફસી બેંકનો શેર. પરિણામ બાદ ટાટા મોટર્સની અંદર ગાઈડન્સથી ઓટો શેરના ઉપર દબાણ. ઇન્ડેક્સ 3 અઠવાડિયાના ઉપલા સ્તરેથી નીચે સરક્યો. ટાટા મોટર્સ અને ભારત ફોર્જમાં 3%થી વધુનો ઘટાડો. ટેક મહિન્દ્રા પરિણામ આજે નફામાં 4%ના ઘટાડાનું અનુમાન. માર્જિન પણ અહીંયા આગળથી મામૂલી દબાણ સાથે આવતો દેખાઈ શકે. જીએસપીએલ, ડીએલએફ, ભારત ફિનાન્શિયલ્સના પરિણામ પર પણ રહેશે માર્કેટની નજર. પરિણામ પહેલા પ્રધાનમંત્રીની ડિનર પાર્ટીમાં સામેલ થશે એનડીએના સહયોગીઓ. નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન જેવા નેતાઓ સાથે સરકાર બનાવવાની રણનીતિ પર થશે ચર્ચા. બીજેપી સંસદીય બોર્ડ બેઠક પણ આજે. અને ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું 66.97% આવ્યું પરિણામ. સુરત જિલ્લો લગભગ 79.63% પરિણામ સાથે પહેલા ક્રમે, તો છોટાઉદેપુર જિલ્લાનું 46.83% સૌથી ઓછું પરિણામ. રાજ્યમાં લગભગ 4974 વિદ્યાર્થીઓના આવ્યા A1 ગ્રેડ. અને માર્કેટ્સ પર નજર કરી લો. આજના દિવસમાં સેન્ટિમેન્ટ જે રીતના આપણે બિલ્ડઅપ થતું જોઈ રહ્યા છીએ, થોડું ઘણું આપણને અહીંયાથી અપર લેવલ્સથી કરેક્શન આવતું દેખાયું છે. બટ સ્ટીલ જ્યાં સુધી 11,850 મેન્ટેન છે, હજી પણ આપણે અપર સાઈડ થોડુંક મેન્ટેન જોઈ શકીએ છીએ. એકચ્યુઅલી ત્યાંથી થોડુંક નીચે આવ્યું છે. 836ના લેવલ્સની આસપાસ ટ્રેડ કરતું. અને એક સવારના સેશનની અંદર આપણે બેંક નિફ્ટીની અંદર પણ નવા હાઈઝ લાગતા જોયા હતા. ત્યાંથી બેંક નિફ્ટીની અંદર પણ થોડુંક રેડ ઝોનમાં કામકાજ આવતું દેખાયું હતું. વોચઆઉટ કરતા રહીશું દિવસ દરમિયાન કેવી રીતના સસ્ટેઇન થતું દેખાશે. ઇમ્પોર્ટન્ટલી આ એક્સપાયરી કેવી રહેશે એની ઉપર માર્કેટ્સ વોચઆઉટ કરશે, કેમ કે ઇલેક્શનના રિઝલ્ટ્સ અને સાથે જ આ બધું જ ઇમ્પેક્ટ કરતું દેખાશે આની ઉપર. ટર્ન્સ ઓફ નાવ 30,712ના લેવલ્સ પર હજી બી ટ્રેડ કરું, ફ્લેટિશ છે. વોચઆઉટ કરીશું કેવી રીતના અપ્રોચ કરતું દેખાય છે. અને મિડગેપ્સ તરફથી પણ ઓલમોસ્ટ 101 પોઈન્ટ્સ નીચે આપણે કામકાજ જોઈ રહ્યા હતા. કેવી રીતના મેઇન્ટેઈન થાય છે એ બી આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ આગળ વધીએ. ઇન્ડોસ્ટાર કેપિટલે પોતાના રિઝલ્ટ્સ પોસ્ટ કર્યા હતા. પરિણામ પર વધુમાં વાત કરવા માટે આપણી સાથે કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને સીઈઓ આર શ્રીધર જોડાઈ ચૂક્યા છે. હાય સર, બહોત બહોત શુક્રિયા આજ મેરે સાથ જુડને કે લીએ. સર, સબસે પહેલે શરૂઆત મેં યહીં સે કરના ચાહુંગી, ક્યુંકિ આપ જેસી કંપનીઝ કે લીએ આઈ અગ્રી, મેને બાકી સારી કંપની સે ભી બાત કી થી. યહાં પે જિસ તરીકે સે હમ લોગોને લિક્વિડિટી કા ક્રંચ દેખા થા, આપકી તરફ સે મેં એક પર્સપેક્ટિવ સમજના ચાહ રહી થી. સપ્ટેમ્બર સે યે શરૂ હુઆ થા અગર મેં ગલત નહીં હું તો, ક્યા વો સ્ટેબિલાઇઝ હો ચુકા હૈ, અબ સિચ્યુએશન કૈસી હૈ, ઉસકે બાદ હમ લોગ રિઝલ્ટ્સ પે ગૌર કરતે હૈ. સો ધ લિક્વિડિટી હેઝ ઇમ્પ્રૂવ્ડ આફ્ટર ધ Q3. But even during Q3, we have been able to raise around 1200 crores. And in Q4, there was substantial improvement, and 1500 crores we have raised. Apart from that, we have also received some prepayments from our corporate customers. So our liquidity has been quite comfortable. And as a policy, our ALM, in all buckets, we keep it positive. We have a balance in cash.
which is invested in mutual funds and in the bank, is around 1,800 crores. So with this, we are comfortable for next 24 months. In every month bucket, we are positive. And going forward, we feel that this year we have an aspiration to build the retail business in a big way. And we are hopeful that the liquidity will be comfortable for us to achieve our desired growth. Agreed, sir. सर उसके अलावा सीवी बिजनेस के बारे में मैं समझना चाह रही थी, जिसके जिस तरीके से आपने अक्वायर किया है IIFL का, क्योंकि थोड़ा स्लो डाउन विटनेस कर रहे हैं हम लोग ये मार्केट्स के अंदर, कहाँ से आप देख रहे हैं यहाँ पे एक अच्छा लोन ग्रोथ आते हुए हम लोग देख पाएंगे, ये पूरा परसेप्शन किस तरीके से बिल्ट ऑन हो रहा है, इसके रिगार्डिंग अगर आप मुझे कुछ डिटेल्स दे पाए, कितना पोटेंशियल आप देख रहे हैं? See, all our four businesses, corporate lending, vehicle, SME, as well as housing finance, affordable, we do see a lot of potential for growth. But in the last two quarters, the NBFC industry has witnessed severe liquidity crunch. And that's why many companies have gone slow in disbursement, preserving cash for future repayment requirements. But in our case, fortunately, as our size is quite medium, and we have been able to raise resources from banks in these difficult circumstances. Also, we have sold small portfolios to banks and raised money. So our liquidity has been comfortable. Because of lack of liquidity, the slowdown you have witnessed in the marketplace, except in the case of commercial vehicles, which is seeing a slowdown on account of the cyclical nature of the industry, the other segments have got demand intact, and we are confident of a good disbursement growth during the current year. Agreed, sir. And in terms of yields, how at what rate are you hoping for it to stabilize? And in terms of NIMS, what guidance can we expect for the next year? See, the cost of funds for all companies have gone up. Reserve Bank of India has relaxed the repo rate, but the transmission has not taken place. But on account of the liquidity shortage, naturally the cost of funds have gone up. And we have also increased the lending rates to protect our NIMS in all the businesses. So our NIMS have been protected, but since we are carrying huge cash to manage the liquidity, there is a negative carry there, and because of that there is a little pressure on the NIMS. Otherwise we should stabilize at around 7-7.5% as far as our average NIM is concerned. That is what we feel should be our average for the current year also. Okay, and in terms of disbursements, the numbers specify that quarter four has witnessed a good uptick in terms of disbursements, but year on year it has been a bit stable. Can you guide me on those lines? See, the disbursements have witnessed strong growth during the financial year FY19 compared to FY18, because FY18 we had excellent liquidity. We did around 5,300 crores on a yearly basis, and it was supposed to be lower because of the liquidity, but still we have registered a growth of more than 20% and ended up around 6,500. And with the liquidity which we are planning to manage this year and the demand, the kind of team which we have built and the acquisition which we have done from India Infoline of the CV business, we are confident of registering a strong growth in disbursement of around 25-30% is what we are projecting, growth of disbursements during the current year, FY20. Agreed. और लास्ट चीज सर, जो मैं समझना चाह रही थी, आप यहाँ से फंड रेजिंग का कुछ प्लान आउट कर रहे हैं, और कैश कितना है बुक्स में, क्योंकि मैं आपका प्रीवियस कन्वर्सेशन सुन भी रही थी यहाँ पे, अगर आप मुझे स्पेसिफाई कर पाए. We are carrying about 1,800 crores cash, which is around two and a half months disbursement requirement.
Okay. And do you plan any capital raising? See, we are having a very comfortable capital because, as you know, that we have listed the company last year. We raised about 700 crores of primary capital. So we are today with 25% capital adequacy, and we do not have any tier 2. We have started off balance sheet also. So we don't think that we require capital. We have enough room for growth, and our leverage is only 3 times. Even after the acquisition of 3,500 crore portfolio from IIFL, our leverage is only 3 times. So we have enough room for growth. I don't think till FY21 end we require any capital. This is sufficient. Agreed. And in terms of provision coverage ratio, sir, why has that been a bit on lower side this time? See, our NPLs have been very low. You know, we have a gross NPL of 0.7 and net NPL of 0.5. So our provision coverage is according to the RBI guidelines we have been providing. And you, as you know, that in the current last year, we have migrated to the Ind AS. So estimated credit loss and all that. So gradually, as and when our businesses grow to a larger size, our provision coverage also will increase. That's the plan we have. Okay, that's right. Thank you, sir. Thank you for joining in and letting us know all those perspectives. Thank you. I agree there are some time constraints, but with best regards, that next time when we have a conversation, we can discuss this at large. Thank you. તો જે રીતના આપણે જોઈ રહ્યા છીએ આ શ્રીધર કંપનીના મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા, એ આગળથી રિઝલ્ટ્સ અને સાથે જ IIFL નો જે CV બિઝનેસ એ આગળથી કંપની એક્વાયર કર્યો છે એની ઉપર કમેન્ટ્સ રિઝલ્ટ્સ જુઓ તમે. એના લીધે થોડાક નિમ્સ આપણને ઇમ્પેક્ટેડ દેખાયા હતા, બટ ઓવરઓલ પરફોર્મન્સ ખાસું સારું છે. ઇન ટર્મ્સ ઓફ NPA પણ અહીં આગળથી ખાસું મેન્ટેન છે, અને પ્રોવિઝન કવરેજ રેશિયો પણ જે ખાસ પ્રિસ્ક્રાઇબ છે એ જ રેન્જમાં આવતો દેખાઈ રહ્યો છે. સ્ટોક એકચ્યુઅલી જે રીતના ટ્રેડ કરી રહ્યો છે, નોમિનલ સ્ટેબિલિટી આપણે ઓલરેડી જોઈ રહ્યા છે, બટ ધ્યાન રાખતા રહીશું. જે કોસ્ટ ઓફ ફંડ્સ વધતા દેખાયા છે એનો એક ઇમ્પેક્ટ સ્ટોક પ્રાઇસીસમાં પણ આવતો દેખાયો હતો, અને જે ગ્રોથ મોમેન્ટમ હતું એના લીધે ઇમ્પેક્ટ થતો દેખાયો હતો. નેક્સ્ટ હવે ફેઝ કેવી રીતના વર્કઆઉટ થાય છે એની ઉપર ધ્યાન રહેશે. એઝ ઓફ નાવ સ્ટોક ઓલરેડી 4-1% આપણે જોઈ રહ્યા છે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. 358 લેવલ્સની આસપાસ ધ્યાન રાખતા રહીશું આપણે. ક્વિકલી માર્કેટ્સ તરફ એક વખત નજર કરી લઈએ. એની જ રેન્જમાં આપણે ટ્રેડ કરી રહ્યા છીએ. વન ઓફ ધ હાઈએસ્ટ લૂઝર્સ તારા મોટર્સનું કાઉન્ટર છે. HPCL BPCL પણ રિઝલ્ટ લઈને ઇમ્પેક્ટ કરતા ફોકસ કરતા રહીશું આપણે, અને એની સાથે જ એક વિરામ બી લઈ લે. વિરામ બાદ પાછા ફરીને બાકીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીશું. સ્વાગત છે આપનું એક વખત ફરીથી. આપણી કંપનીની અંદર અને માર્કેટ્સ થોડુંક કરેક્ટ કરી રહ્યા છે. હવે 11,850 આપણે નીચે આવીને 11,800 લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યા છીએ. મિડકેપ્સની અંદર આ લોસીસ હજી પણ આપણને થોડુંક વાઇડન આઉટ થતા દેખાઈ રહ્યા છે. 150 પોઈન્ટ્સનો એક ફોલ દેખાઈ રહ્યો છે. 150 પોઈન્ટથી વધારેનો રાતર 17,389 1% નીચે કામકાજ ત્યાં છે. બેંક નિફ્ટી પણ 0.5% નીચે 30,604 લેવલ્સ. ગઈકાલની જે એકચ્યુઅલી રેલી દેખાઈ હતી ત્યારબાદ આટલું જે કરેક્શન આપણે જોઈ રહ્યા છે એક્સપેક્ટેડ લાઇન્સ પર છે. એઝ ઓફ નાવ હજી પોઝિટિવ ટેરિટરીમાં જ આપણે કામ કરતા આજે લોસીસ છે કવરઅપ થાય છે કે નહીં દિવસ દરમિયાન ધ્યાન રાખતા રહીશું. આગળ વધીએ બીજા મેનેજમેન્ટ જે આપણી સાથે જોડાઈ રહ્યા છે. હિન્દ રેક્ટિફાયર્સના પરિણામ પર ચર્ચા કરવા માટે કંપનીના મેનેજમેન્ટ જોડાયા છે. કંપનીના CEO સુરમ્યા નેવાટિયા જોડાયા છે આપણી સાથે. હાય, વેરી ગુડ આફ્ટરનૂન. સબસે પહેલા તો મેં શરૂઆત અહીં સે કરના ચાહુંગી. જિસ તરીકે સે રિઝલ્ટ્સ કે નંબર્સ હમ લોગ દેખ રહે હૈ સર, મેં આપકે સેલ્સ ફિગર્સ દેખ રહી થી. 50 કરોડ આપને બતાયા થા, ઉસકે બાદ 80 કરોડ, એન્ડ એઝ ઓફ નાવ જો નંબર્સ હમ લોગ દેખ રહે હૈ એ કાફી અચ્છા ટર્ન અરાઉન્ડ દિખા હૈ. ક્યા આપ મુજે પૂરા મોમેન્ટમ સમજા સકતે હૈ કિસ તરીકે સે સાલાના યે ગ્રોથ હમ લોગ દેખ રહે હૈ, કોન સે ફેક્ટર્સ થે જિસકી વજહ સે યે પોઝિટિવ વર્કઆઉટ હો રહા હૈ? જી જરૂર. તો હમને એક્ચ્યુઅલી 100% ગ્રો ક્યા ઇસ સાલ. પિછલે સાલ 127 થા, ઇસ સાલ હમને 255 પે ક્લોઝ ક્યા હૈ. इसके पीछे तीन कारण हैं. एक तो हमारी जो R&D टीम है उनका सबसे बड़ा क्रेडिट है इसमें. हमने अपने नए प्रोडक्ट्स इन हाउस बनाए हैं, उसकी वजह से हमें काफ़ी बेनिफिट मिला मार्केट में. दूसरा है इंडियन रेलवेज का जो इलेक्ट्रिफिकेशन और मॉडर्नाइजेशन का प्लान है, उसके वजह से जो टेंडर्स आ रहे हैं उसके साइज काफ़ी बड़े हो गए हैं. लाइक दो जितने क्वान्टिटी के ट्रांसफॉर्मर्स लेते हैं या कन्वर्टर्स लेते हैं या जितने लोको और कोच बनाते हैं वो उनका इंक्रीज हुआ है.
और तीसरा पॉइंट है कि बिकॉज ऑफ इंक्रीज ऑफ मार्केट साइज एंड बिकॉज ऑफ आवर प्रोडक्ट ऑफरिंग जो हमारा मार्केट शेयर है वो बढ़ गया है. तो इन तीन चीजों की वजह से आवर दिस टॉप लाइन हैज बीन अचीव्ड. अग्रीड सर. और आई वॉन्टेड टू अंडरस्टैंड वन मोर थिंग, क्योंकि मैं आपके ऑपरेटिंग प्रॉफिट नंबर्स और ऑपरेटिंग प्रॉफिट मार्जिन्स भी देख रही थी. इजाफा ऑपरेटिंग प्रॉफिट में दिखा है, नियरली 9 करोड़ के आसपास हुआ है ईयर ऑन ईयर बेसिस पर, लेकिन मार्जिन्स उस लिहाज से उतना नहीं बढ़े. 11.08% जो पिछले साल इसी क्वार्टर में थे उसके कंपैरिजन में नियरली 10.41% पर देख रहे हैं. ये मिसमैच क्यों? सो व्हाट हैपेंस, जो हमारे मार्जिन है अभी जो हमने नए प्रोडक्ट्स बनाए हैं उसको मार्केट में पुश करने के लिए हम काफी कंपेटिटिव रेट्स कोट करते हैं, क्योंकि अभी ये जो नए हैं ये डेवलपमेंट सोर्स में आते हैं आफ्टर कंप्लीटिंग 1 ईयर ऑफ फील्ड ट्रायल्स, फिर वी बिकम अप्रूव्ड. तो जब एक बार अप्रूव्ड में आ जाते हैं देन द प्राइसेस ऑटोमेटिकली इंक्रीज. सो इन दिस ये इनिशियल स्टेज पे थोड़ा कंपेटिटिव रहता है ये, लेकिन हमने एक और चीज करा है मार्जिन इंप्रूव करने के लिए, वी हैव डन बैकवर्ड इंटीग्रेशन. तो जो चीज हम बाहर से इंपोर्ट कर रहे हैं या जो चीज हम महंगे में खरीद रहे हैं वी आर ट्राइंग टू मेक इट इन हाउस एंड दैट इज गोइंग टू हेल्प अस विद इंक्रीज ऑफ मार्जिन एंड रिडक्शन ऑफ कॉस्ट. ओके, तो मार्जिन कब तक स्टेबलाइज होते हुए मैं एक्सपेक्ट कर सकती हूँ, क्योंकि आपने ये जो सारे यहाँ से स्टेप्स दिखाए कब तक ये इम्पैक्ट करेंगे? होपफुली जो ये साल जो हमारा क्लोजिंग होगा FY20 का उसमें आई थिंक मार्जिन विल बी बेटर बाय फ्यू परसेंटेज. ओके, बिल्कुल फ्यू परसेंटेज. ओके, उसको वॉच आउट करेंगे हम लोग. अच्छा, ऑर्डर विंस को लेकर किस तरीके से सिचुएशन है, क्योंकि पिछली बार हम लोगों ने बात की थी, आपने बताया था ऑर्डर विनिंग जो सिनेरियो है वो कम्प्लीटली स्ट्रांगली बिल्ट अप हो रहा है. अब कितने हैं अगर आप मुझे ऑर्डर बुक स्पेसिफाई कर पाएं तो, और जिस तरीके से एग्जीक्यूशन पेस अभी देख रहे हैं हम लोग किस तरीके से है वो? श्योर. तो आज की तारीख में हमारे पास 350 करोड़ से ऊपर के ऑर्डर्स हैं और इनका एग्जीक्यूशन प्लान है अगले 18 महीने में ये सब एग्जीक्यूट हो जाएंगे मोर और लेस. सो दैट इज द स्टेटस टुडे. ओके, और रेलवेज जिस तरीके से इलेक्शन का सिनेरियो हम लोग देख रहे हैं क्या उसके एग्जीक्यूशन में थोड़ा बहुत स्लो डाउन दिखा है उसकी वजह से? स्लो डाउन तो नहीं है, लेकिन देयर इज अ रूल बाय द दिस इलेक्शन बोर्ड दैट जब इलेक्शंस का रिजल्ट नहीं आता है तब तक वो टेंडर्स फाइनलाइजेशन थोड़ा होल्ड पे रखा उन्होंने. सो टेंडर्स जो फ्लोट हुए हैं वो कोर्ट और बिड हो गए हैं बट देर नॉट फाइनलाइज्ड अंटिल इलेक्शन गेट्स ओवर. बस तो वही है, बट अदरवाइज देर इज नो स्लो डाउन एज सच कि टेंडर्स नहीं आ रहे हैं या वो फ्लोट नहीं कर रहे हैं. सो दैट वे देर इज नो प्रॉब्लम. ओके, अग्रीड सर, अग्रीड. एंड इन टर्म्स ऑफ सेगमेंटल ब्रेकअप अगर मुझे आप ये बता पाएं कि कौन से सेगमेंट से सबसे ज्यादा ग्रोथ मोमेंटम दिखा है और कहाँ से आप पोटेंशियल सबसे ज्यादा नेक्स्ट ईयर के लिए वर्कआउट करके चल रहे हैं प्रोजेक्शंस में? तो मैक्सिमम ग्रोथ तो इंडियन रेलवे से ही है. इनफैक्ट 85% जो हमारा टॉप लाइन है उसका रेवेन्यू इंडियन रेलवे से आया है और जो ये साल में जो हम टारगेट कर रहे हैं वी आर ट्राइंग टू बिल्ड ग्लोबल पार्टनरशिप्स और जो हम इंडियन रेलवे को बेच रहे हैं वी आर ट्राइंग टू सप्लाई दो सेम प्रोडक्ट्स आउटसाइड टू अदर रेलवेज एज वेल. सो होपफुली थोड़ा बहुत कॉन्ट्रीब्यूशन एक्सपोर्ट बिजनेस से आ जाएगा और अदर्स इंडियन रेलवेज इज ऑलवेज गोइंग टू बी बूमिंग सो दैट्स फाइन. ओके, एज ऑफ नाउ एक्सपोर्ट्स कितना है सर अगर आप स्पेसिफाई कर पाए मुझे? अभी अगर आप देखेंगे परसेंटेज में तो इट्स वेरी मिनिस्क्यूल, इट्स हार्डली मतलब 2-3% ही है हमारे एक्सपोर्ट्स, बट लेकिन दैट्स अ बिग एरिया ऑफ इंटरेस्ट फॉर अस. वी वांट टू इंक्रीज द एक्सपोर्ट कंट्रीब्यूशन फॉर द कंपनी सो दैट्स व्हाई वी आर डूइंग सो मच इन्वेस्टमेंट इनटू R&D. तो हमारे प्रोडक्ट जो है वर्ल्ड क्लास एप्लीकेशन में सूट होंगे. तो मतलब इस लिहाज से हम लोग नए प्रोडक्ट लॉन्चेस भी काफी एक्सपेक्ट कर सकते हैं आने वाले कुछ महीनों के अंदर, राइट? जी, तो वी हैव अबाउट 48 प्रोडक्ट्स इन R&D और 48 में से अराउंड करीब 18 प्रोडक्ट्स विल बी कंप्लीटेड इन द फर्स्ट क्वार्टर इटसेल्फ ऑफ दिस ईयर. तो बाय एंड ऑफ जून वी विल बी रोलिंग आउट लॉट ऑफ न्यू प्रोडक्ट्स. ओके, तो कितना ग्रोथ मोमेंटम मैं एक्सपेक्ट करूं नेक्स्ट ईयर के लिए? मार्जिन्स तो आपने मुझे स्पेसिफाई करके बता दिया, टॉप लाइन बॉटम लाइन के फ्रंट पर? तो एक्चुअली ये जो नए प्रोडक्ट्स है ना अगेन इट विल टेक टाइम टू बिकम अप्रूव्ड, लाइक वो अपना जो फील्ड ट्रायल्स है और जो टेस्टिंग है टाइप टेस्ट वो सब उनका जो प्रोसीजर है वो तो फॉलो करेंगे ही, तो उसमें थोड़ा टाइम लगता है. तो जो ये इस साल वी आर लुकिंग एट अ लिटिल मोर ऑर्गेनिक ग्रोथ अनलाइक द लास्ट ईयर इनऑर्गेनिक ग्रोथ, बट थोड़ा डबल डिजिट में तो रहेगा. आई कैन टेल यू दैट मच द ग्रोथ विल बी इन डबल डिजिट्स
लेकिन वो एग्जैक्टली कितना है वो आई कैन नॉट स्पेसिफाई टू कमिट. ओके अग्री. और इंटीग्रेशन के लिहाज से आपने बताया बैकवर्ड इंटीग्रेशन तो किया ही है, ऐसा कोई पाइपलाइन में है और कोई इंटीग्रेशन जो आप सोच रहे हैं उसकी कुछ डिटेल्स अगर आप मुझे प्रोवाइड कर पाएं? नहीं तो एक तो हमारा बैकवर्ड इंटीग्रेशन है वो तो चल ही रहा है, जो इंडिजिनस आइटम्स हम डेवलप कर रहे हैं, और अदर देन दैट हम लोग बस देख रहे हैं कि हाउ वी कैन टाई अप विद दीज कंपनीज फॉर ग्लोबल मार्केट. सो दिस इज अनदर इंटरेस्टिंग एवेन्यू वी आर वर्किंग ऑन. सो होपफुली समथिंग ओके इन टर्म्स ऑफ ओके अग्री. अगर ये बात करना चाहे डोमेस्टिक और इंटरनेशनल पर्सपेक्टिव से, किस तरीके से डोमेस्टिक ग्रोथ आप यहाँ से देखकर चल रहे हैं इंडस्ट्री के लिए, नॉट स्पेसिफिकली फॉर हिंद रेक्टिफायर्स, अगर आप मुझे एक ब्रॉड बेस्ड इंडस्ट्री का सिनेरियो समझा पाएं यहाँ और ग्लोबली? तो इफ वी टॉक अबाउट, लेट्स से वी टॉक अबाउट मेट्रो प्रोजेक्ट, आज इंडिया में इतने सारे मेट्रो प्रोजेक्ट आ रहे हैं, सो इफ यू सी एट अ वर्ल्ड वाइड लेवल देयर आर सो मेनी मेट्रो प्रोजेक्ट्स हैपनिंग इन अदर स्मॉलर कंट्रीज. So, जब आप इन सबको अक्यूमुलेट करेंगे देन दैट क्वांटम बिकम्स मोर देन इंडिया अलोन. और जो है कि जो इंडिया में प्रोडक्ट यूज होते हैं वही सेम प्रोडक्ट्स हम बाहर भी यूज कर सकते हैं. सो दैट्स व्हाई वी आर ट्राइंग टू एक्सप्लोर द पॉसिबिलिटी दैट वी कैन सप्लाई टू आउटसाइड एज वेल. ओके तो अनटैप्ड मार्केट है, यहाँ से ग्रोथ मोमेंटम काफी ज्यादा बढ़ते हुए हम लोग देख पाएंगे अगर ये आगे बढ़ते हुए दिखेगा तो. बिल्कुल शुक्रिया सर मेरे साथ जुड़ने के लिए और ये कंप्लीट डिटेल्स और प्रोस्पेक्ट्स मेरे साथ शेयर करने के लिए. विद बेस्ट रिगार्ड्स के आने वाले क्वार्टर्स और भी बेहतर हो और उसके ऊपर हम लोग डिटेल में बातचीत कर पाए. थैंक यू. इन द रेक्टिफायर्स रिजल्ट्स पोस्ट कराया था कंपनी है, क्विकली खुद रिजल्ट्स पर नजर कर लो. जे रीतना सेल्स ग्रोथ देखायो छे पाछला अमुक वर्षों की बात करवा जाइए तो 30 crores थी कंपनीए ग्रो करीने नियरली 50 crores नो आंकड़ो पर क्रॉस कर्यो हतो अने क्वार्टरली बेसिस पर आवतरे 83 crore नो आंकड़ो छे. ए रिमार्केबल छे, एनी उपर ध्यान राखवू जोईए. अने हजी भी नवा प्रोडक्ट्स जेवी रीतना कंपनी लॉन्च करती देखाशे, जे जणायुं ऑलमोस्ट 48 जेटला R&D नी अंदर छे, ए अहींया गथी खास फ्रुक्टिफाई थता देखाशे, एनी उपर ध्यान राखवू जोईए. अने सिवाय ऑपरेटिंग प्रोफिट्स पण अहींया गथी खास सुधरता देखाया छे, लगभग 6-1 crore हता जे सुधरीने आपणने लगभग 8-9 crore नी आसपास आवता देखाई रह्या. इन टर्म्स ऑफ प्रॉफिट भी अहीं आगे एक बीट हतो, लगभग 3 crore प्रॉफिट पाछला वर्षे आज क्वार्टर में जे पोस्ट कर्यो हतो एनी सामे आपणे जोई रह्या छे लगभग 5 crore पर आवतुं देखाई रह्यो छे. तो ऑल इन ऑल रिजल्ट्स पॉजिटिव हता, स्टॉक एक्चुअली स्टेबल ट्रेड करतो. आज नंबर्स आया ने मैनेजमेंट कमेंट्री आपणे सांभळी त्यार बाद भी ध्यान राखता रहीशुं नेक्स्ट परफॉर्मन्स केवी रीतना आवतुं देखाय छे. क्विकली मार्केट्स पर नजर करी लो. 800 लोअर साइड पर आपणे ब्रीच करी चूक्या छीए, 11,792 ना लेवल्स पर आपणे अत्यारे ट्रेड करता, 36 points નીચે 36 points જે ઘટાડો છે વોચ આઉટ કરતા રહીશું. મિડકેપ્સ માટે લોસીસ હજી પણ આગળ વધતા, 175 points હવે આપણે નીચે છીએ. ગઈકાલે મિડકેપ્સ તરફથી જ એક સારું પરફોર્મન્સ હતું, ઓલમોસ્ટ 600 points એક ઉછાળો હતો જે હવે આપણને કરેક્ટ હતો. 1.8% દબાણ ઓલરેડી નોટિસ થઈ રહ્યું છે. 17,385 લેવલ્સ મિડકેપ ઇન્ડાઇસિસ માટે અને બેંક નિફ્ટી 172 points નીચે 0.5% ડિક્લાઇન સાથે. અને રેશિયો જે સવારના સેશનમાં હતો એ હવે ટોટલી રિવર્સ હતો, ઓલમોસ્ટ 2 shares ઘટતા જેની સામે એકાદ કાઉન્ટર વધતો. અને કાઉન્ટર સ્પેસિફિક મુવમેન્ટ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ એની અંદર સૌથી પહેલાં તો રિઝલ્ટ રિએક્શન જ આપણને બનતા દેખાયા હતા. ટાટા મોટર્સ જેવા કાઉન્ટર હેવી લોસીસ સાથે ટ્રેડ કરતા, BPCL HPCLમાં પણ 5-5% ઘટાડો. ગેઇનર્સમાં ભારતીય ઇન્ફ્રાટેલ, DRL અને રિલાયન્સના કાઉન્ટર્સ સામેલ થતા 2-3% ઉછાળો આ બધામાં છે. એની સાથે જ આપણી કંપનીમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા, વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે.